નોલેજ સાથે એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું લઈ આવ્યો છું ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો. એમાંથી પૂછાતા મહત્ત્વના પ્રશ્નો તારવ્યા છે. તમે તો ધ્યાનથી જોજો. પ્રશ્ન નંબર એક, મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે કરવામાં આવી? તો મિત્રો, જવાબ આવશે 1956. પ્રશ્ન નંબર બે, ગુજરાતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો, જવાબ આવશે 1963. પ્રશ્ન નંબર ત્રણ લઈએ મિત્રો, ગાંધીજી આફ્રિકામાંથી ભારત ક્યારે પાછા ફર્યા? તો મિત્રો, જવાબ આવશે 1915માં. પ્રશ્ન નંબર ચાર, કયું જોડકું ખોટું છે? તો મિત્રો, જવાબ આવશે ડી, બગદાણા દાસી જીવન, એ ખોટું છે. પ્રશ્ન નંબર પાંચ, ગુજરાતમાં સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો મિત્રો, જવાબ આવશે ત્રિભુવન પાળ, સી. પ્રશ્ન નંબર છ, વસ્તુપાળ તેજપાળ જેવા મંત્રીઓ કોના સમયમાં થઈ ગયા? તો મિત્રો, જવાબ આવશે વિશલદેવ વાઘેલા. પ્રશ્ન નંબર સાત મિત્રો, સિદ્ધપુરના રુદ્રમહાલનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? તો મિત્રો, જવાબ આવશે સિદ્ધરાજ સોલંકી. પ્રશ્ન નંબર આઠ, કાંકરિયા તળાવ અને નગીના વાડી કોણે બનાવ્યા હતા? તો મિત્રો, જવાબ આવશે કુતુબિન અહમદ શાહ. પ્રશ્ન નંબર નવ, અલ્લાહુદ્દીન ખિલજીએ કોના સમયમાં ગુજરાત પર આક્રમણ કર્યું હતું? તો મિત્રો, જવાબ આવશે કર્ણદેવ વાઘેલા. પ્રશ્ન નંબર દસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતમાં પહેલીવાર યોજાયેલ અધિવેશન અમદાવાદમાં 1902માં અધ્યક્ષ કોણ હતું? તો મિત્રો, જવાબ આવશે એ, સુરેન્દ્રનાથ બેનર્જી. પ્રશ્ન નંબર અગિયાર, ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો મિત્રો, જવાબ આવશે કલ્યાણજી મહેતા. પ્રશ્ન નંબર બાર, આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું જાણીતું છે? તો મિત્રો, જવાબ આવશે સી, દેલવાળા. પ્રશ્ન નંબર તેર, દાંપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો ઝાલાવાડ વિસ્તારમાં ક્યાં ગામમાં આવેલો છે? તો મિત્રો, જવાબ આવશે એ, ઝીંઝુવાડા. પ્રશ્ન નંબર ચૌદ, ઇન્દોરના મહારાણી અહલ્યાબાદે ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર ક્યાં સ્થળે બાંધેલ છે? તો મિત્રો, જવાબ આવશે બી, સોમનાથ. પ્રશ્ન નંબર પંદર, ભોગાવ અને સાબરમતી નદી વચ્ચે આવેલો હડપ્પા સંસ્કૃતિ સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું છે? તો મિત્રો, જવાબ આવશે લોથલ. લોથલ મિત્રો ક્યાં આવેલું છે? અમદાવાદમાં. પ્રશ્ન નંબર સોળ, ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાતના લેખક કોણ હતા? તો મિત્રો, જવાબ આવશે ડી, હસમુખ સાંખડિયા. પ્રશ્ન નંબર સત્તર મિત્રો લઈએ, ગિરનારની તળેટીમાં આવેલ જૂનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નામ મુસ્તાબાદ કયા રાજવીએ આપ્યું હતું? તો મિત્રો, જવાબ આવશે સી, મહમદ બેગડો. પ્રશ્ન નંબર અઢાર, ગુજરાતના સુલતાન બહાદુર શાહે મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું? તો મિત્રો, જવાબ આવશે એ, પોર્ટુગીઝ. પ્રશ્ન નંબર ઓગણીસ, ગુજરાતના કયા સુલતાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજનો સંત શેખ અહમદ ખટ હતા? તો મિત્રો, જવાબ આવશે સી, અહમદ શાહ પહેલો. પ્રશ્ન નંબર વીસ, 1857ના વેપલની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો? તો મિત્રો, જવાબ આવશે એ, ઓખા મંડળના વાઘેરોએ. પ્રશ્ન નંબર એકવીસ લઈએ મિત્રો, ત્યાં મોગલ બાદશાહના શાસનકાળમાં અમદાવાદ ખાતે શાહીબાગનું નિર્માણ થયું હતું? તો મિત્રો, જવાબ આવશે સી, શાહજહાં. પ્રશ્ન નંબર બાવીસ લઈએ મિત્રો, મહેમદાવાદ શહેર કયા શાસકીએ વસાવ્યું હતું? તો મિત્રો, જવાબ આવશે સી, મહંમદ બેગડો. પ્રશ્ન નંબર ત્રેવીસ લઈએ મિત્રો, મોગલ બાદશાહ બાબરે જ્યારે હિંદ પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતમાં કયા શાસકની બાગડોલ હતી? તો મિત્રો, જવાબ આવશે મુઝફર શાહ બીજો. પ્રશ્ન નંબર ચોવીસ લઈએ, મોગલ બાદશાહ અકબરના સમયમાં નીચેનામાંથી કોણે ગુજરાતની મુલાકાત લઈ નવી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી? તો મિત્રો, જવાબ આવશે બી, ટોડરમલ. પ્રશ્ન નંબર પચીસ, અંગ્રેજ સર ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની છૂટ કોણે આપી હતી? તો મિત્રો, જવાબ આવશે સી, જહાંગીરે. પ્રશ્ન નંબર છવ્વીસ લઈએ,
શાહજહાંના કાર્યકાળમાં ગુજરાતમાં કોની સુબેદારી હેઠળ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર ફરી શાંતિદાસ ઝવેરીના હાથમાં આવ્યું? મિત્રો, જવાબ આવશે એ દારા સિકોય. પ્રશ્ન નંબર 27. ઈસવીસન 1342માં નીચેનામાંથી કોણે ગુજરાતની મુલાકાત લીધી હતી? મિત્રો, જવાબ આવશે એ ઇબ્ન તુતા. પ્રશ્ન નંબર 28 લઈએ મિત્રો. ગુજરાતમાં ખંભાત બંદરની સમૃદ્ધિ ઓછી થતાં કયું બંદર રાજ્યના એક મોટા બંદર તરીકે ગણના પામ્યું? મિત્રો, જવાબ આવશે સી સુરત. પ્રશ્ન નંબર 29. યુરોપિયન પ્રજા પૈકી કઈ પ્રજા સૌ પ્રથમ ગુજરાતમાં આવી? તો મિત્રો, જવાબ આવશે બી પોર્ટુગીઝ. પ્રશ્ન નંબર 30. મોગલ બાદશાહ અકબરે ગુજરાત પર આક્રમણ ક્યારે કર્યું? તો મિત્રો, જવાબ આવશે 1572. પ્રશ્ન નંબર 31. ઈસવીસન 1468માં કોણે સુરતમાં કોઠી સ્થાપી હતી? તો મિત્રો, જવાબ આવશે એ ફ્રેન્ચો. પ્રશ્ન નંબર 32 લે મિત્રો. ઈસવીસન 1505 થી 1509ના સમયગાળા દરમિયાન પોર્ટુગીઝોએ કયા વિસ્તાર પર કબજો જમાવ્યો પ્રયત્ન કર્યો હતો? તો મિત્રો, જવાબ આવશે ડી દીવની અંદર. પ્રશ્ન નંબર 33. નીચેનામાંથી કયા વર્ષે ગુજરાતની સલ્તનતનો પાયો નખાયો હતો? તો મિત્રો, જવાબ આવશે 1403 બી. પ્રશ્ન નંબર 34. ઈસવીસન 1553માં ગુજરાત પર હુમાયુના આક્રમણ સમયે સુલતાન બહાદુર શાહે કોની મદદ લીધી હતી? તો મિત્રો, જવાબ આવશે બી પોર્ટુગીઝો. પ્રશ્ન નંબર 35. ગુજરાતને દિલ્હી સલ્તનતમાં ભેળવનાર શાસક કોણ હતા? તો મિત્રો, જવાબ આવશે અલ્લાઉદ ખિલજી. પ્રશ્ન નંબર 36. બહાદુર શાહે હુમાયુ સામે લડવા માટે મદદ કરવા બદલ પોર્ટુગીઝોએ કયા વર્ષે દીવ પર દીવ આપવું હતું? તો મિત્રો, જવાબ આવશે 1535. પ્રશ્ન નંબર 37. નીચેનામાંથી કયા રાજાને રંગીન મિજાજી માનવામાં આવે છે? તો મિત્રો, જવાબ આવશે કર્ણદેવ વાઘેલા. પ્રશ્ન નંબર 38. રુદ્ર મહાલયનો નાશ નીચેનામાંથી કોણે કર્યો હતો? તો મિત્રો, જવાબ આવશે અલ્લાહુદ્દીન ખિલજી. પ્રશ્ન નંબર 39. અહમદશાહે અહમદાવાદનું નિર્માણ શરૂઆત ક્યાંથી કરી હતી? તો મિત્રો, જવાબ આવશે એ ભદ્રના કિલ્લાથી. પ્રશ્ન નંબર 40. નીચેનામાંથી કોણે ગુજરાતના સુલતાનોમાં સૌથી મોટો માનવામાં આવે છે? તો મિત્રો, જવાબ આવશે સી મહંમદ બેગડો. પ્રશ્ન નંબર 41. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો મિત્રો, જવાબ આવશે ડી ધોવારણ. પ્રશ્ન નંબર 42. આરજી હુકુમતમાં ગૃહમંત્રી તરીકે કોની નિમણૂક થઈ હતી? તો મિત્રો, જવાબ આવશે મણિલાલ દોશી. પ્રશ્ન નંબર 43. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો મિત્રો, જવાબ આવશે ડી વડોદરા. પ્રશ્ન નંબર 44. ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? તો મિત્રો, જવાબ આવશે ડી વસ્તુપાળ તેજપાળ. પ્રશ્ન નંબર 45. સોમનાથ મંદિરના ટોચે ચઢાવવામાં આવેલ કળશનું વજન કેટલું હશે? તો મિત્રો, જવાબ આવશે 10 ટન. પ્રશ્ન નંબર 46. ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા? તો મિત્રો, જવાબ આવશે 13 વર્ષ. પ્રશ્ન નંબર 47. અમદાવાદ મુંબઈને જોડતી ટેલિફોન લાઇન સૌ પ્રથમ કયા વર્ષમાં નાખવામાં આવી હતી? તો મિત્રો, જવાબ આવશે સી 1850. પ્રશ્ન નંબર 48. ખેતીવાડીના ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? તો મિત્રો, જવાબ આવશે બી રાજકોટ. પ્રશ્ન નંબર 49. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ સિદ્ધાંત પર સંશોધન કરનાર ગુજરાતી ગણિતજ્ઞનું નામ જણાવો? તો મિત્રો, જવાબ આવશે પીસી વૈદ્ય બી. પ્રશ્ન નંબર 50. ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? તો મિત્રો, જવાબ આવશે સી અંકલેશ્વર. પ્રશ્ન નંબર 51. ગિરાધોધ કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો, જવાબ આવશે બી ડાંગ. પ્રશ્ન નંબર 52. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? તો મિત્રો, જવાબ આવશે એ અમદાવાદમાં આવેલી છે. પ્રશ્ન નંબર 53.
वैज्ञानिक संशोधन क्षेत्र उत्कृष्ट प्रदान करना संशोधकों क्या एवॉर्ड थी नवा जावामां आवे छे? तो मित्रों जवाब आवशे डी डॉक्टर विक्रम साराभाई एवॉर्ड। प्रश्न नंबर 54, सिलगुण सीरीए कोनेल अनुलक्षीने कह्युं हतुं के आ बाळक मोटो राजा बनशे अने जैन धर्मनी मदद करशे? तो मित्रों आ कोने वाक्य कह्युं हतुं? तो मित्रों आ जवाब आवशे ए वनराज चावड़ाए कह्युं हतुं। प्रश्न नंबर 55, पाटणना सिद्धपुर खाते कई नदीना किनारे रुद्रमहालनुं बांधकाम करवामां आव्युं छे? तो मित्रों जवाब आवशे डी सरस्वती। प्रश्न नंबर 56, नीचेनामांथी क्यूं स्थापत्य अमदावादमां रतन तरीके प्रख्यात छे? तो मित्रों जवाब आवशे सी राणी श्री प्रसिद्धनी मस्जिद। प्रश्न नंबर 57, चित्रकार बंसीलाल वर्मा क्या नामे कार्टून दौरता हता? तो मित्रों जवाब आवशे बी चकोर। प्रश्न नंबर 58, मुस्लिम काल में बंधावेल कई मस्जिद मस्जिद ने ए नगीना तरीके ओळखाय छे? तो मित्रों जवाब आवशे सी राणी श्री प्रसिद्धनी मस्जिद। प्रश्न नंबर 59, नीचेनामांथी दान लीला चित्रना करता कोण हता? तो मित्रों जवाब आवशे डी श्याम वृक्ष चावड़ा। प्रश्न नंबर 60 लईए मित्रों, स्थापत्य कला क्षेत्र प्रसिद्ध अडालजनी वाव कोणे बंधावी हती? तो मित्रों जवाब आवशे सी राणी रूड़ाबाई। प्रश्न नंबर 61, अडालजनी वावमां कुल केटला प्रवेशद्वार छे? तो मित्रों जवाब आवशे 5। प्रश्न नंबर 62 लईए मित्रों, प्रसिद्ध सरखेजनो रोजो कोनी यादमां बांधवामां आव्यो छे? तो मित्रों नीचे जवाब छे एमांथी साचो जवाब छे शेख अहमद खट गंजबक्ष। प्रश्न नंबर 63, गांधीजीनी मोटा पुत्र हरिलाल पर रखायेल पुस्तक क्यूँ हतुं? तो मित्रों जवाब आवशे सी प्रकाशनो पड़छायो। प्रश्न नंबर 64, गुजरातनुं क्यूँ शहर साक्षर भूमि तरीके ओळखायेलू छे? तो मित्रों जवाब आवशे नड़ियाद सी। प्रश्न नंबर 65, गांधीजीए लखेला पुस्तकोमां सौथी वधु जाणीतुं क्यूँ छे? तो जवाब आवशे ए सत्यना प्रयोगे। प्रश्न नंबर 66, गुजरातमां बुद्धनो स्तूप क्यां आवेलो छे? तो मित्रों जवाब आवशे देवनी मोरी। प्रश्न नंबर 67, प्रख्यात औठाणो मेळानी जग्યા पर केटली नदीओनो संगम थाय छे? तो मित्रों जवाब आवशे बी 7। प्रश्न नंबर 8, गुजरातना सामाजिक अग्रणी श्री विष्णु पंड्यानी ओळख आपो? तो मित्रों जवाब आवशे सी लेखक पत्रकार। प्रश्न नंबर 69, गांधीजीए कोने इच्छाथी नवजीवन साम्यकनुं तंत्रीपद स्वीकार्युं? तो मित्रों जवाब आवशे बी इंदुलाल याज्ञिक। प्रश्न नंबर 70, गुजरातना आदिवासी विस्तारमां चौक्कस दिवसोए दर अठवाडिये जे मेळा भराय छे तेने शुं कहेवाय छे? तो मित्रों जवाब आवशे बी हाट। प्रश्न नंबर 71, सूर्यपुत्र पुस्तकमां केन्द्र स्थाने कोण छे? तो मित्रों जवाब आवशे सी चिमनभाई पटेल। प्रश्न नंबर 72, आमानुं कोण एक हरोळमां न बेसी शके? तो मित्रों जवाब आवशे डी प्रबोध रावण। प्रश्न नंबर 73, छेल्लो कटोरो आ झेरनो बापू कोणे गायुं? तो मित्रों जवाब आवशे ए झवेरचंद मेघाणी। प्रश्न नंबर 74, गुजरातमां बारडोली सत्याग्रह साथे कोणું નામ જોડાયેલું છે? તો મિત્રો બારડોલી સત્યાગ્રહ સામે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ જોડાયેલું છે। પ્રશ્ન નંબર 75, નીલમબાગ પેલેસ ક્યાં શહેરમાં છે? તો મિત્રો નીચે જવાબ ઓપ્શન છે એમાંથી સાચો જવાબ આવશે બી એટલે સી ભાવનગર। પ્રશ્ન નંબર 77, જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો ક્યાં શહેરમાં આવેલો છે? તો મિત્રો જવાબ આવશે બી રાજકોટની અંદર। પ્રશ્ન નંબર 77, ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી? તો મિત્રો નીચે ઓપ્શન એમાંથી સાચો જવાબ આવશે બી વજુભાઈ વાળા। પ્રશ્ન નંબર 78 લઈએ મિત્રો, ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન 1930માં ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી? તો મિત્રો નીચે ચાર ઓપ્શન એમાંથી સાચો ઓપ્શન છે દાંડી યાત્રા એ મીઠાનો સત્યાગ્રહ। પ્રશ્ન નંબર
1979 મહાભારતનું મૌસલ પર્વ જે યાદવાસળીનું વર્ણન કરે છે તે સ્થળ કયું? તો મિત્રો જવાબ આવશે એ પ્રભાસ. પ્રશ્ન નંબર 80 સ્વસ જયચંદ મેઘાણીનો છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો છે? તો મિત્રો જવાબ આવશે સી ગોળમેજી પરિષદ. પ્રશ્ન નંબર 81 ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી? તો મિત્રો જવાબ આવશે એ ગુજરાત વિદ્યાપીઠ. પ્રશ્ન નંબર 82 આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાએ ડુંગળી ચોરનું બિરુદ પ્રાપ્ત થયું હતું? તો મિત્રો જવાબ આવશે સી ખેડા સત્યાગ્રહ. પ્રશ્ન નંબર 83 રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડી યાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો? મિત્રો જવાબ આવશે સી મીઠાનો સત્યાગ્રહ માટે. પ્રશ્ન નંબર 84 ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાતમાં કયા કેટલામાં મુખ્યમંત્રી હતા? તો મિત્રો જવાબ આવશે બી પહેલા. પ્રશ્ન નંબર 85 નિસરુદ્દીન અહેમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી? તો મિત્રો જવાબ આવશે બી સલ્તન યુગ. પ્રશ્ન નંબર 86 ભુર્ગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે? તો મિત્રો જવાબ આવશે કચ્છ એટલે બી ભરૂચ. પ્રશ્ન નંબર 87 સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે? તો મિત્રો જવાબ આવશે બી ચાવડા. પ્રશ્ન નંબર 88 ભાવાઈના અર્ધપુરુષ અસહિત કયા યુગમાં થઈ ગયા? ભવાઈના અર્ધપુરુષ અસાહિત કયા યુગમાં થઈ ગયા? મિત્રો જવાબ આવશે ડી સલ્તન યુગમાં. પ્રશ્ન નંબર 89 ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ? તો મિત્રો જવાબ આવશે ડી ઉત્તરાયણ અને અંકલેશ્વર. પ્રશ્ન નંબર 90 જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી? તો મિત્રો જવાબ આવશે બી મગધ. પ્રશ્ન નંબર 91 મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું? તો મિત્રો જવાબ આવશે ડી ભીમદેવ પહેલો. પ્રશ્ન નંબર 92 લઈએ ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે એ કુમારપાળ. પ્રશ્ન નંબર 93 અકબરે ગુજરાતમાં કયા વર્ષમાં જીત્યું? તો મિત્રો જવાબ આવશે બી 1572. પ્રશ્ન નંબર 94 નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથે જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે? તો મિત્રો જવાબ આવશે હેમચંદ્રાચાર્યનું પરિષ્ટ પર્વ. પ્રશ્ન નંબર 95 1930-31ની લંડનની ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે જામ રણજીતસિંહ. પ્રશ્ન નંબર 96 પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વનપણ હેઠળ યોજાઈ હતી? તો મિત્રો જવાબ આવશે બી વિઠ્ઠલભાઈ પટેલ. પ્રશ્ન નંબર 97 સોલંકી કાળ દરમિયાન મુખ્ય વહીવટ એકમ નીચેના પૈકી કયું હતું? તો મિત્રો જવાબ આવશે સી મંડળ. પ્રશ્ન નંબર 98 સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી હતી? તો મિત્રો જવાબ આવશે બી મણિશંકર કિકાણી. પ્રશ્ન નંબર 99 પ્રભુદાસ ગાંધીજીનું પુસ્તક જીવનનું પરોઢ ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે? તો મિત્રો જવાબ આવશે આફ્રિકાવાસનું બી. પ્રશ્ન નંબર 6 ગુજરાતમાં બહાઉદ્દીન મકબરો આવેલા છે બહાઉદ્દીન કોણ હતો? તો મિત્રો જવાબ આવશે બી જૂનાગઢનો વજીર. જય હિન્દ મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી બેલના બટનને દબાવજો જેથી અમારા તરફથી આવતા અવનવા વિડીયોની નોટિફિકેશન મળી રહે. જય હિન્દ જય ભારત.